બોગદાના બીટીપી અધ્યક્ષ ચેતર વસાવાની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી કરવા ભાજપ અને બોગદના ગામજનોની માંગ. આ પ્રસંગે માજી વનમંત્રી મોતીલાલ વસાવા, ભાજપા આગેવાનો શંકર વસાવા, રણજીત ટેલર તથા બોગજ ગામમાં નાગરિકોએ આવેદનપત્ર દ્વારા રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ચેતરભાઈ દામજીભાઈ વરવા ભારતીય ટ્રાઇબલ સેનાના અધ્યક્ષ છે, જેઓ ખૂબ જ ગેરકાનૂની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરે છે અને તેઓની માનસિકતા ક્રિમિનલ છે. તેઓ દારૂ જુગારની પ્રવૃત્તિઓ કરાવે છે અને ખંડણી ઉઘરાવવા માટે લોકોને દબાણ કરે છે, ખોટા ખોટા કેસમાં સંડોવે છે, નિર્દોષ લોકો સામે ખોટી ફરિયાદ કરાવે છે. નિર્દોષ લોકો સામે ખોટી ફરિયાદ કરાવે છે કે તેઓ સામે સંખ્યાબંધ કેસો થયેલા છે અને અગાઉ પાસાના કેસ પણ થયેલ છે. ચૈતરભાઈ દામજીભાઈ વસાવા સામે ગુના નોંધાયા બાદ ધાકધમકી આપી સમાધાન કરે છે અને કરાવે છે અને સમાધાનમાં ખૂબ મોટી રકમ ડરાવી ધમકાવી મેળવે છે અને લોકોને ડર ઘૂસાડી પોતાની દબંગગીરી કરે છે. ચૈતરભાઈ દામજીભાઈની ગુનાહિત પ્રવૃત્તિ દેડિયાપાડા, સાગબારા અને નેત્રંગ તાલુકામાં છે અને તેઓ સામે આજ દિન સુધી 12થી વધુ ગુનાઓ, દેડિયાપાડા પોલીસ મથકમાં 7 ગુનાઓ અને રાજપીપરા, કેવડિયા અને સાગબારા પોલીસ મથકમાં પણ ગુનાઓ નોંધાયા છે. આ સિવાય અનેક ગુનાઓ તેઓ સામે નોંધાવવા લોકો હિંમત કરતા નથી, કારણ કે જે ગુના નોંધાવે તો તેઓની સામે પણ ખોટા ગુના નોંધાવવાની ધમકી આપતા હોય છે, તેથી તેઓ સામે કોઈ ફરિયાદ કરતા નથી. એ ઉપરાંત અગાઉ ચૈતરભાઈ દામજીભાઈ વસાવા સીપીઆઈ ચૌધરીને પણ ધમકી આપેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ પોલીસ અધિકારી સામે પણ વાતચીત કરી ધમકી આપતા ડરતા નથી અને તેઓ સામે ગુના નોંધાયેલ છે, જે હાલ ન્યાયાધીન છે. તેમજ ચૈતરભાઈ દામજીભાઈ વસાવાએ હાલમાં પણ દેડિયાપાડા તાલુકાના બોગજ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઘણા બધા લોકોને દારૂ પીવડાવી પોતાના મસલ્સ પાવરનો ઉપયોગ કરી નાણાકીય જોરે ચૂંટણી જીતવા સતીશભાઈ કુંવરજીભાઈ વસાવા પર જીવલેણ હુમલો કરી મારી નાખવાનો પ્રયાસ કરેલ અને લૂંટફાટ કરેલ આમ ચૈતરભાઈ દામજીભાઈ વસાવા, જેઓ રાજકીય પદાધિકારી હોય, પોતાના હોદ્દાના જોરે પોલીસ તંત્ર પર ધાકધમકી આપી કેટલાક લોકોની રહેમ નજરે ભાગી જાય છે અને પછી લોકો પર જબરજસ્તી કરી સાહેદોને ફોડી નાખે છે, ધમકીઓ આપે છે. આમ તેઓને ક્રિમિનલ પ્રવૃત્તિ ડામવા માટે ગુજરાત ગુંડા દ્વારા અન્વય ધરપકડ કરવાની માંગ કરી છે. દીપક જગતાપ, ZS TV, રાજપીપરા. ચેતરભાઈ અને એની ટીમને પોલીસને ધરપકડ કરી નથી, ક્યાંક ક્યાંક પોલીસ ખાતું પણ એમને સાવરવાનો પ્રયત્નો કરે છે. જ્યારે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે એ લોકસભા હોય, વિધાનસભા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે ગ્રામ પંચાયત હોય, બોગજ ગામને ટાર્ગેટ બનાવવામાં આવે છે, સાંસદના પરિવારને ટાર્ગેટ